ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરના તન રસ્તા નજીક આવેલ નવી નગરીમાં પિતાએ પુત્રની પરાઈનાના ઘા મારી ઢીમ ઢાળી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પુત્રએ રૂપિયા ચોરી લીધા હોવાની આશંકાએ પિતા જ યમદૂત બન્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરમાં પિતાએ પુત્રનું ઢીમ ઢાળી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વરના નવી નગરીમાં રહેતા નગીન વસાવાનો તેના પુત્ર દિનેશ વસાવા સાથે અવારનવાર ઝઘડો ચાલતો હતો. ગુરુવારના રોજ પણ પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. પિતા નગીન વસાવાએ પુત્રને તેના રૂપિયા ચોરી લીધા હોવાની આશંકાના પગલે ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાયેલા પિતાએ સગા પુત્રને લોખંડની પરાઈના ઉપરાસ આપી ઘા મારી દેતા તે ગંભીર રીતે ઘવાયો હતો. આ તરફ ઝઘડા બાદ પિતા ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત દિનેશને સારવાર અંતે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જોકે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધી હત્યારા પિતાની ધરપકડ કરી છે. જોકે હાઈકોર્ટની ગાઈડલાઈન અનુસાર તેને કોરોના ટેસ્ટ માટે રવાના કરવામાં આવ્યું છે. કોરોનાના રિપોર્ટ બાદ તેની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવશે. યાકુબ પટેલ, જેડએસટીવી, ભરૂચ. શહેરમાં નવીન નગરી વિસ્તારમાં રહેતા નગીનભાઈ વસાવા તેમના પુત્ર સાથે ઝઘડો થતો. તેમના પુત્ર દિનેશભાઈ વસાવાને લોખંડની પરાઈ વાળે સવારે 11:30 વાગે મોઢા પર માર મારતા તેમને પટેલ હોસ્પિટલ, સરદાર પટેલ હોસ્પિટલ અને ત્યારબાદ ઓરેન્જ હોસ્પિટલ ફેરવી સારવાર કરાવતા સાંજે ઓરેન્જ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયેલ છે. નગીનભાઈની સાંજે હસ્તગત કરી પકડી હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ કોવિડ ટેસ્ટ કરાવવાનો હોય હાલ એમને કોવિડ ટેસ્ટ માટે મોકલી આપેલ છે. આ ઘટનાનું કારણ જાણવાનો પ્રયત્ન કરતા ઘરમાં વારંવાર પિતા પુત્ર વચ્ચે ઝઘડા થતા હતા અને એ બાબતે જ પૈસાની બાબતમાં ગઈકાલે તેમ નગીનભાઈ તેમના પુત્ર દિનેશભાઈને માર માર્યો છે.